આપણા ઋષિ મુનિ યોગી હતા જેઓ પાણી પર ચાલી શકતા અને કલાકો સુધી પાણીની અંદર રહી શકતા. આજે વિશ્વ યોગ દિને આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છે. આપણા ઋષિ મુનિ યોગી હતા જેઓ પાણી પર ચાલી શકતા અને કલાકો સુધી પાણીની અંદર રહી શકતા. આજે વિશ્વ યોગ દિને આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છે. જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવું લાગશે. હા, પાણીમાં યોગ સાબરકાંઠાના હિંમતનગરના 61 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત સ્વિમિંગ પૂલમાં પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે. તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસ છે, જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન પ્રફુલ્લિત થાય છે. તમે કદાચ સાંભળ્યું હશે કે પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે, ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપૂત પાણીમાં યોગ કરે છે. મહેન્દ્રભાઈ જણાવે છે કે હું બાળપણથી જ જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા 15 વર્ષથી હિંમતનગરમાં સ્વિમિંગ પૂલ ચાલુ થયો ત્યારથી હું સ્વિમિંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યું હતું કે આપણા ઋષિઓ યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરું અને પાણીમાં યોગ કરવાનું શરૂ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલ્લિત થાય છે. મારી સાથે રહીને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે. આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠિન છે, પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેન્દ્રસિંહને યોગ કરતા જોતા જ રહી જાય છે, કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવું એ આમ તો અશક્ય છે. મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્યને શક્ય કરવામાં સફળ નીવડ્યા છે અને કલાકો સુધી પાણીમાં રહીને યોગ કરી રહ્યા છે. દુનિયામાં કંઈ પણ અશક્ય નથી તેવું મહેન્દ્રસિંહ અને તેમના મિત્રોએ સાબિત કરી બતાવ્યું છે. પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે, મન પ્રફુલ્લિત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણાને લઈને અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેન્દ્રસિંહ યોગ શીખવી રહ્યા છે. દક્ષ ભટ્ટ, ZSTV, હિંમતનગર. યોગ હું એમ કે 365 દિવસ એ મારા ઘરે કરું છું. મારે ક્યાંય પણ બહાર જવું હોય તો હું યોગ કર્યા વગર બહાર જતો નથી. એટલે મને આ વર્ષોથી એક પ્રકારની ટેવ પડી ગઈ છે. મારું શરીર એકદમ બિલકુલ એકદમ નોર્મલ શરીર થઈ ગયું છે. હું ગમે તે અંગ વાળી શકું, ગમે તે કરી શકું. એનું કારણ કે હું 365 દિવસ પ્રેક્ટિસ મેં કરી છે એટલા માટે. આમાં દરેક વ્યક્તિ પણ આ કરી શકે એમ છે. પણ શું છે કે કોઈને કંઈ કારણસર, કોઈ ધંધાના અર્થે, કોઈ કામ અર્થે, કે કોઈ બહાર જતા હોય, એ લોકો પછી આળસના કારણે આ લોકો કરી શકતા નથી. બાકી જો પહેલું જો શરીર એ લોકો સાચવતા હોય કે નહીં, મારા ભાઈ ધંધો પછી પહેલું શરીર, એ લોકો આ આસનો બધા જ પ્રકારના કરી શકે એમ છે. એમાં કોઈ આમાં કશું જ નથી, એમ એકદમ નોર્મલ છે. પણ એમના સરકાર યોગ માટે આટલા વર્ષોથી અને યોગ માટે સરકાર ખૂબ જ પૈસા ખર્ચે છે, અને એ ખૂબ સરકાર માટે સારી વાત છે. કારણ કે મને ખબર છે કે નરેન્દ્ર મોદીના આવ્યા પછી આ યોગની પ્રક્રિયા વધુ તેજવંત બની. એમ પહેલાં લોકો સમજતા હશે, પણ સરકાર કોઈ આટલું બધું ધ્યાન નથી આપતી. જ્યારે મોદી સરકાર અને વિજયભાઈ રૂપાણીની સરકાર આવ્યા પછી યોગનું મહત્ત્વ વધ્યું. એના કારણે હું પણ, મને તો 21 જૂન એટલે મારા માટે કોઈ બહુ મહત્ત્વનો દિવસ નથી, કેમ કે હું 365 દિવસ આ જ વસ્તુ કરું છું. માટે બધા પણ થોડું થોડું આની અંદર કરતા થાય તો એમ કે કોરોના જેવી વસ્તુ તો નહીં, પણ કોઈ પણ રોગ તમે યોગ કરતા હો તો તમારી નજીક નહીં આવે. કારણ કે મારી ઉંમરમાં મને કોઈ ડાયાબિટીસ નથી, મને કોઈ બીપી હાઈ લો નથી. આટલા વર્ષ સુધી કોરોના